સચિવાલયની પરીક્ષા રદ થઈ છે. હવે વધારે સંખ્યાથી અને વધારે ભરતીનું જે પ્રમાણ છે તે વધારી અને ફરીથી પરીક્ષા લેવાશે. રાજ્ય સરકાર કેવા પ્રકારનું આયોજન કરી રહી છે? મારી જાણકારીમાં જે આવ્યું છે, તમે બધા જે મીડિયા મારફતે દર્શાવી રહ્યા છો એ પ્રમાણે એ હકીકત છે કે રાજ્ય સરકારે આ પરીક્ષા રદ કરી છે અને એમાં શૈક્ષણિક લાયકાત માટેનું મુખ્ય કારણ છે. અગાઉ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે પરીક્ષાઓ લેવામાં આવે એમાં ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો વધુને વધુ સરકારી ભરતીમાં આવે અને સરકારી કામગીરીમાં પસંદ થઈને ફરજમાં આવે, જેથી રાજ્યને લાંબા ગાળા સુધી એમની સેવાઓનો લાભ મળે એ આશયથી એ પરિપત્ર GADA કરેલો હતો. અને આ પરીક્ષા રદ કરવા માટે પણ GAD દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને સૂચના આપવામાં આવેલી છે અને એના આધારે આ પરીક્ષા બંધ રાખવામાં આવી છે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે અમારી બધી જ ભરતી પ્રક્રિયા એ નિયમિત ધોરણે અમે જે ભરતી કેલેન્ડર બનાવ્યું છે રાજ્ય સરકારમાં કર્મચારીઓ અધિકારીઓની ભરતી માટે, દરેક વિભાગની ભરતી માટે એની અમલવારી ચાલી રહી છે. ગયા વર્ષે લગભગ 70,000 કરતાં વધુ કર્મચારીઓની સરકારે ભરતી કરી હતી. આ વર્ષે પણ ભરતી કેલેન્ડર પ્રમાણે જુદા જુદા વિભાગોની જે જરૂરિયાત છે એના અનુસંધાનમાં જે મંજૂર થયેલી જગ્યાઓ છે એની ભરતી પ્રક્રિયા પણ GPSC દ્વારા, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અને પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ જગ્યાએ કોઈ કારણસર જો પરીક્ષા મુલતવી રાખવામાં આવી હોય તો પણ એ જગ્યાઓ તો ભરવાની થાય જ છે. એટલે ફરીથી એની નવી તારીખો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને જે સૂચના અપાશે આધારે જાહેર કરવામાં આવશે અને જે ભરતી એ વખતે કરવાની હતી એ પણ કરાશે. અને એ દરમિયાન જે નવી જગ્યાઓ ખાલી પડી હોય, જેને ભરવાની મંજૂરી પણ મળી હોય, તો વધારાની જગ્યાઓ પણ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે સરકારમાં રિટાયરમેન્ટ અને નવી ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે દર વર્ષે અધિકારીઓ નિવૃત્ત થતા જાય, કર્મચારીઓ નિવૃત્ત થતા જાય અને એની સામે નવા કર્મચારી અધિકારીઓની જે મંજૂર થયેલી જગ્યાઓ હોય એ પ્રમાણે ભરતી પ્રક્રિયા ચાલતી હોય છે. કોઈ જગ્યાએ કોઈ કારણસર વિલંબ થાય એ અલગ વિષય છે, પણ જે મંજૂર થયેલી જગ્યાઓ છે, જેને અમારા નાણાં વિભાગે પણ મંજૂરી આપેલી છે, એ જગ્યાઓ ચોક્કસ ભરાશે અને લાયકાત ધરાવતા ઉમેદવારોને ચોક્કસ આ નોકરી પ્રાપ્ત થશે. સામાન્ય વહીવટ વિભાગની જે સૂચના છે. નમસ્તે મિત્રો, તમે જોયું કે નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી સરે શું તમને જણાવ્યું છે. તો મિત્રો, પક્ષ આપણી બાજુ આવ્યો છે. આપણે 2 દિવસ પહેલાં જ વાત કરી હતી, ધોરણ 12 પાસના ઉમેદવારો મિત્રો આપણે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાથે જોડ્યા હતા અને આપણી જીત થઈ છે. અને મિત્રો, આવી જ રીતે તમને ન્યૂઝ મળતા રહેશે. ચેનલને તમે જરૂર સબસ્ક્રાઈબ કરીને રાખજો. મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડીયો સાંભળીને આનંદ થયો હોય ને મિત્રો, થોડા સમયની અંદર તલાટી, ફોરેસ્ટ અને પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી પણ બહાર પડી શકે તેવી સંભાવના છે. તેની ડેટ જાહેર થઈ શકે છે. અને મિત્રો, ડેટ જાહેર થઈ ગઈ છે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની. તો મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે. નવી ભરતી થોડા સમયમાં જાહેર, નવી એક્ઝામની ડેટ જાહેર થઈ ગઈ. કોલ લેટર પણ તમે ડાઉનલોડ કરી શકશો. હવે મિત્રો, આ વિડીયોને તમને પસંદ આવ્યો તો ખૂબ જ સુધી પહોંચાડજો, લાઈક કરજો અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને પહોંચાડજો જેને બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ આપી હતી. ને મિત્રો, 2 દિવસ પહેલાં આપણે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે જે લોકો ગપ્પા ગપ્પા કરીને લખતા હતા, ફેંકું ફેંકું કરીને, ત્યાં દરેક વિદ્યાર્થી મિત્રોને આ એક સારો જવાબ
મળી ગયો છે. આપણે તે સમય પણ આપણી સાથે ઘણા બધા 90% વિદ્યાર્થી મિત્રોએ સાથ આપ્યો હતો કે સર 12 પાસને થોડા સમયમાં જાહેર થશે, અમને વિશ્વાસ છે. મિત્રો, તમારો વિશ્વાસ તમારો સાચો હતો. હવે આપણે થોડા સમયમાં આપણે મળીશું. ત્યાં સુધી જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ. અને મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામની તૈયારી તમે ચાલુ રાખો. કોઈ પણ ક્વેરી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. તમારી નોકરી મળે તે માટે અમને ખૂબ જ આશા છે. ત્યાં સુધી મિત્રો, જય ભારત. ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો, ખાસ કરીને તમારું સપનું તમે સાકાર કરજો.